સતયુગમાં તપથી ઈશ્વર મળતા હતા, ત્રેતામાં યજ્ઞથી ઈશ્વર મળતા હતા, દ્વાપરમાં મૂર્તિ પૂજાથી ભગવાન મળતા હતા, કલયુગમાં કેવળ હરિ નામ સંકીર્તનથી ભગવાન મળે. કલિયુગ કેવલ નામ યધારા સુમિર સુમિર નર ઉતર હી પારા. હવે આગળ મનીષભાઈ, અને હવે જો ભાઈ થોડી એક હવે શાસ્ત્રીજી તો રાજધાની પકડીને જતા રહેવાના છે. મહેરબાની કરીને જે તમે સંકલ્પ કર્યો હોય અને અહીંયા આપવાનો થતો હોય તો આપી દેજો, મને આપવા ન આવતા કારણ કે હું દોડીને હરદ્વાર જઈ શકું એમ નથી. એટલે મહેરબાની કરીને જે કંઈ હોય એ તમારે દાન દક્ષિણા એ ચાલુ રાખજો, અને અહીંયા આપણે આ વ્યવહાર ચાલુ રાખીશું. સારથી સન્માન ટીનાભાઈનું, ઉર્ફે ટીનાભાઈ ચાલશે. હવે વ્રજલાલ અમૃતલાલ પરિવાર મનીષભાઈ, મનીષભાઈ અને પ્રજ્ઞાબેન પુષ્પગુચ્છથી કરશે સન્માન. હવે રામી વ્રજલાલ અમૃતલાલ પરિવાર વડનગર શાસ્ત્રીજીનું કોઈને પણ આવો ન હોય વ્યાસપીઠ પાસે તો જલ્દીથી આવી જાય. આ બાજુ સન્માન થશે, આ બાજુ વ્યાસપીઠ પાસે કોઈને આવો ન હોય, કંઈક પણ દાન દક્ષિણા મૂકવું હોય તો આવી શકો છો. સાલથી સન્માન કરશે વ્રજલાલભાઈ પરિવાર, અને જયદેવભાઈનું સાલથી સન્માન કરશે, તેમજ જોશનાબેનનું પણ સાલથી સન્માન કરશે વ્રજલાલ અમૃતલાલ પરિવાર વડનગર. વીરેન્દ્રભાઈ રામી અને હંસાબેનને વિનંતી કે પોતે થઈ જાય. વીરેન્દ્રભાઈ રામી સાલથી સન્માનથી કરશે જયદેવભાઈને વ્રજલાલભાઈ અમૃતલાલ રામી પરિવાર. હવે જે સન્માન કરી દે એને વિનંતી કે આપ થોડા ખસી જાઓ તો બીજા સન્માન કરી શકે, વિનમ્ર વિનંતી. વીરેન્દ્રભાઈ રામી સાલથી સન્માન કરશે જયદેવભાઈનું, અને અંશાબેન રામી સાલથી સન્માન કરશે, સાલથી સન્માન કરશે જોશનાબેનનું. બ્રિજેશકુમાર રામી અને રોશની એ કંઈ સ્મૃતિ ચિહ્ન આપવા માગે છે તો ફટાફટ. વસંતભાઈ રામી, વસંતભાઈ બ્રિજેશકુમાર થશે, હું રિપીટ નહીં કરું યાર, કારણ કે તમે એલર્ટ તો થઈ જ જો. બ્રિજેશકુમાર આપી દીધું, થેન્ક યુ. વસંતભાઈ રામી જયદેવભાઈનું સાલથી સન્માન કરશે, અને વિવણાબેન રામી પ્રકાશકુમારનું સાલથી સન્માન કરશે. નટવરલાલ રામી, નટવરલાલ રામી મફતલાલ છગનલાલ છગનલાલ રામી પરિવાર ભાંડુ, મહેશભાઈ મફતલાલ, સ્મિતાબેન મહેશભાઈ રામી, જયેશભાઈ મફતલાલ રામી અને શકુંતલાબેન જયેશભાઈ રામી, આ સમસ્ત પરિવાર જયદેવભાઈનું સાલથી સન્માન કરવા માગે છે, અને જોશનાબેનનું પણ સન્માન કરવા માગે છે. તાળીઓના કકડાટથી બધાવી દેવા માટે વિનંતી. આ સન્માન થોડું બહુ નજીકનું સન્માન છે. સ્ટેજની બાજુમાં જે ઊભા છે બેસી જવા માટે વિનંતી. રામી માળી જ્ઞાતિ પાંચ શહેર સમાજ, વિજાપુર, વિસનગર, વડનગર, સિદ્ધપુર, મહેસાણા, ખેરાલુ, પ્રમુખ શ્રી ભરતભાઈ કનિયાલાલ રામી, સહમંત્રી શ્રી અનિલભાઈ યચ રામી તથા પાંચ શહેરના પ્રમુખ મંત્રી શ્રી કારોબારી સલાહકાર કમિટી શ્રી જેદેબી બી રામી અને શ્રી જોશનાબેનનું સ્વાગત કરવા માગે છે, અભિવાદન કરવા માગે છે. Thank you.
વર્ષાબેન વસંતલાલ રામી અહીંયા આવે સ્ટેજ ઉપર, એમને સન્માન કરવાનું છે. તો આવી જાય પાંચ ગામ. મહેશ મામા આવો. પાંચ ગઈ. મહેશ મામા આવો. મામા ને તો જેને ના ના, અરે સોડામાં આખું 8 દિવસ જમવાનું મળ્યું જ ભાઈ. સ્મિતાબેન હાજી જય શ્રી કૃષ્ણ. હાજ બેન સ્મિતાબેન ઠાકોરજી ખૂબ કૃપા કરે, સેવા કરે. જેને સન્માન કરવાનું. પાંચ ગામ અનિલભાઈ, પાંચ ગામ અનિલભાઈ, ભરતભાઈ, વિજાપુર, વિસનગર, વડનગર, સિદ્ધપુર અને મહેસાણા, ખેરાલુ, આ પાંચ ગામની એક એમને સરનામાવાળી બનાવી છે અને એને 10-5 ના રૂટ ડિસ્ક્લોઝ કરેલી છે જે આજે રાણા લેવાના છે. તો દરેક ભાઈને જે પાંચ ગામના હોય અને લણા જે એન્ટાઇટલ હોય એ આપણને કામ સોંપેલું અજીતભાઈ, રાજુભાઈ, તો એમના ત્યાંથી લણા કલેક્ટ કરી લેવા માટે વિનંતી. જયદેવભાઈને શ્રી અનિલભાઈ સાલથી સન્માનિત કરશે. દેવદત્તભાઈ પુષ્પગુચ્છથી. બેને પાંચ કથાઓ સાંભળી, પાંચે પાંચ વાવે. આજે કથા પૂરી થઈ, બરાબર છે. હવે કોઈ એ દાન ભેટ માટે, અરે જેને સન્માન કરવાનું હોય આવી જવા માટે વિનંતી. પાછળથી હરદ્વાર જવું પડશે છે, એટલે મહેરબાની કરી અને કોઈ રહી ન જાય ને પાછળથી મને કોઈ એમને કહે કે હું રહી ગયો, મારું નામ તમને નહોતું. હા, વસંતભાઈ અને એમના ધર્મપત્ની જોષ્ટાબેન અને જયદેવભાઈનું સાલથી સન્માન કરશે. હવે ઓહો ભાઈ હારે મોટો એનો. હા ચાલો કૃષ્ણ કનૈયા. કનુભાઈ કુકરવાડાથી જયદેવભાઈનું પુષ્પગુચ્છથી સન્માન કરશે. હવે આ ઉપરાંત પણ જે સન્માન આપણે કરવાના બાકી છે એ આપણે સન્માન આગળની જે આપણે પોથીની યાત્રા કર્યા બાદ જે જોષ્ણાબેન અને જયદેવભાઈની ઈચ્છા છે કે રસોઈ રસોઈવાળા, મંડપવાળા, લાઇટવાળા, સાઉન્ડવાળા, સંગીત, ફોટોગ્રાફી, નિર્મા, અતિથિ પર એમનો આભાર માનવાનો છે, તો એ કાર્યક્રમ આપણે આના પછી રાખીશું. તો બધાએ ત્યાં જઈ અને પછી પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે અહીંયા વિનંતી. શાસ્ત્રીજી પોતે પ્રયાણ કરે એ પછી પણ આપણે અહીંયા આવી અને પોતાનું સ્થાન ગ્રહણ માટે વિનંતી. માનીય ચંપકભાઈને વિનંતી કે એ 2 શબ્દો કંઈક કહેવા માગે છે તો ઉપસ્થિત રહેવા માટે વિનંતી. ચંપકભાઈ મને આજોલમાં આવે. આ સુરેશભાઈ વસંતભાઈ, વિમલભાઈ સન્માન કરશે. પ્રકાશકુમારનું સાથી સન્માન કરશે. હવે બહુ મહાકાળીનું ચંપકભાઈ પોતે 2 શબ્દો બોલવા માગે છે. જય સિયારામ. જય સિયારામ. મારા અંતરથી મહારાજનું વંદન છે. જય હો, જય હો મહારાજ. ચંપકભાઈ દર્શો. જયદેવભાઈ જોષ્ટાબેન બે જે મહારાજની ઉપર કૃપા પ્રભુની થઈ, પ્રભુની કૃપા મહારાજ ઉપર થઈ, મહારાજની કૃપા જયદેવ ઉપર થઈ, જોષ્ટાબેન ઉપર થઈ, આજે 5-5
કથાઓ રામી સમાજની અંદર કરી છે, બે દંડાઈ સમાજમાં થઈ, બે પાટણવાડામાં થઈ, આ છેલ્લી સપ્તાહ પાંચ શહેરની અંદર થઈ. તો પ્રભુની કેટલી કૃપા છે તે રામી સમાજ ઉપર તમે એક વિચાર કરો, તે રામી સમાજ ઉપર પ્રભુની કેટલી કૃપા છે. તે આજે પાંચ પાંચ સપ્તાહો થઈ, આ છેલ્લી સપ્તાહ થઈ, એ ખરેખર જ્યોત્સનાબેન જયદેવભાઈ ઉપર ઘણી કૃપા કહેવાય. એમની પ્રભુની કૃપા, એમના મધર ફાધરની કૃપા આવી જોઈએ તો આ ભાગવત કાર્ય કરી શકાય. તમે ઘેર કથા કરવી હોય તો આપણે કથા કરી શકતા નથી. આજે વિચાર કર્યો હોય, આજે વિચાર કર્યો હોય તો આજે બાર બાર મહિના સુધી એક સત્યનારાયણ ભગવાનની કથા તમે કરી શકતા નથી. તો આ ભાગવત કાર્ય કરવા માટે પ્રભુની પ્રેરણા સિવાય ભાગવત કાર્ય થતું નથી. પ્રભુએ કીધું છે બસ, અત્યારે આજે નવ સાત સાત દિવસથી શાસ્ત્રીજી મારફતે પ્રભુની નામ દેવા છે. નામની અંદર પ્રભુની જે લૂંટ ચાલે છે તે પ્રભુની લૂંટ કરો. તમે તે જેટલું ગ્રહણ કર્યું, પ્રભુનું કેટલું ગ્રહણ કરવું, એ પ્રભુની લૂંટથી આપણે પ્રભુનું નામ ગ્રહણ કરીને પ્રભુની લૂંટ કરવી જોઈએ. તે પ્રભુનું જેટલું નામ દેશો તેટલો તમને મોક્ષ મળશે. રામાયણ અંદર કીધું છે પ્રભુ રામે, બસ તે કેટલી કરુણા છે પ્રભુની. તે પ્રભુએ હનુમાનજીનું નામ સંકટ મોચન રાખ્યું. શું નામ રાખ્યું? સંકટ મોચન. ચિરંજીવી બનાવ્યા પ્રભુએ. આ પ્રભુની કૃપા જુઓ તમે. તે ચિરંજીવી બનાવી પ્રભુએ તમને સાક્ષાત આજે હનુમાનજી જાગતા દેવ તરીકે કહેવાય છે. આજે દરેક યુગની અંદર હનુમાનજીની અસ્થિ છે. આજે ગામડે જુઓ, ગામે ગામ જુઓ, ખેતરે ખેતરે જુઓ તો હનુમાનજીનું મંદિર હશે. એક પથરો હશે પણ તમે એને હનુમાનજી તરીકે પૂજા કરતા હશો. તો પ્રભુની કેટલી કૃપા. ને પ્રભુએ જે રામ ને રામી, એ રામ ઉપરથી રામી શબ્દ આપણા પડેલો છે, એટલે આપણા રામ ભગવાનના અવશેષો કહેવાઈએ. આપણે પ્રભુ રામ ખરા ને, એમના અવશેષો એટલે રામી. બસ આપણે દરેકને ફૂલ નડીએ છીએ, આપણો ફૂલ પ્રભુને ચડે છે, પ્રભુને જાતે આપણે જોડે જઈએ છીએ. બસ તો આ રીતે જય શિયારામ. મારો સમય બગાડતો નથી તમારો. બધાને જે રામી સમાજ બધો આવે છે, જે આજે ભક્તો બધા આવ્યા છે કથા ઉપર માટે, એ બધાને મારા જય શિયારામ. આભાર ચંપકભાઈ, બહુ સરસથી વાત કરી. હવે એક થોડી જ મિનિટ, જેને આ કાર્ય કર્યું છે, સતત મહેનત કરી છે, એવાનું તમારા સન્મુખ સન્માન રસોઈયા શ્રી મનોજસિંહ અમદાવાદ, મનોજસિંહ ફટાફટ આવવા માટે વિનંતી. આપણે ફટાફટ નહીં, એમ તો શાંતિથી કરતા, પણ લાભ મળે શાસ્ત્રીજીનો એટલે આપણે આ કરી દઈએ. મનોજસિંહ મંડપ, શ્રી કૃષ્ણ મંડપવાળા પાર ચૌધરી, પિનાકીનભાઈ અને ઈલાબેનને વિનંતી કે પોતે શાલથી સન્માન કરવા માંગે છે તો આવી જાય. ભાઈ મંડપ, કૃષ્ણ મંડપ, પારસભાઈ ચૌધરી. શ્રી ઠાકોર જય હો. જય લાઈટ, લાઈટ ઉમિયા લાઈટ ડેકોરેશન વાળા નિલેશભાઈ પટેલ, એ નામ હોય તો, એ ના હોય તો એમના પ્રતિનિધિ. સાઉન્ડ સિસ્ટમ પ્રહલાદજી ઠાકોર. જયદેવકુમાર નું જે સન્માન કરવાનું થોડી વાર રહીને રહેવા દો. આપણે આ એમને સન્માન જે કરવાનું છે એટલે એ લાઈટ વાળા નિલેશભાઈ, એક બાજુ આરતીની આપણે તૈયારી કરો. લાઈટ લાઈટ ઉમિયા ડેકોરેશન વાળા, સાઉન્ડ વાળા પણ આ પહેલાથી આવી જાય, સંગીત વાળા પ્રફુલભાઈ પાધ્યા, ફોટોગ્રાફી વાળા હિમાંશુભાઈ યા તો મુકેશભાઈ, નિર્મા અતિથિ ભવનના જે ઓર્ગેનાઇઝર છે એ, અને ફૂલોનું જે ડેકોરેશન આખું અઠવાડિયું ફૂલોનું સુશોભન કર્યું છે રાજુભાઈ રામી અને લાલાભાઈ, આ બધા ઉપસ્થિત રહે એટલે હું ફટાફટ નામ બોલું. અહીંયા આરતીની આપણે તૈયારી થાય. ના હવે તો પેલા કહ્યું હતું ને, મેં કહ્યું હતું પછી આઈ જો કરી યસ અને ઉત્કર્ષ.
ભાઈ રસોઈ આવી ગયા, મંડપવાળા ભાઈ નું થઈ ગયું, પારસભાઈ ચૌધરી લાઈટ ડેકોર, ઉમિયાવાળા ભાઈ નિલેશભાઈ પટેલ સંગીત, પ્રફુલભાઈ પંડા, પ્રફુલભાઈ પંડા ફોટોગ્રાફી, રસોઈનો તો ધન્યવાદ આપો જ પડશે ભાઈ, કારણ કે અને સાઉન્ડ સિસ્ટમ ભાઈની બહુ સરસ છે, સંગીત મારે પ્રફુલભાઈએ ખૂબ પ્રેમ એને કહ્યું એટલે મેં હું મૌન થઈ ગયો. આગળ પણ કોઈની ક્ષમા યાદ ના, આપણે ઠાકોરજી પાસે જ બધાએ ક્ષમા માંગવાની. અને ફૂલોનું જે સુશોભન કર્યું છે રાજુભાઈ અને લાલાભાઈ ને વિનંતી કે તેઓ અહીંયા સન્માન સ્વીકારે, ત્યારબાદ આપણે આગળનો પ્રોગ્રામ ચાલુ રાખીશું. એટલે આગળનો પ્રોગ્રામ કશો જ નથી, હવે આરતી તરફ આપણે જઈશું. પૂજા પહેલા બસ ભાગવત ની પૂજા જયદેવ ભાઈ ની આવી જાઓ. પ્રફુલભાઈ બોલો, હાર લાવો, પ્રફુલ મારો હાર લાવો. અચલાપુરા યુવક મંડળ ના યુવાનો ભેગા થઈને સાર ઉઠાડવા માંગે છે, તો અશોકભાઈ સુતાર ખૂબ ખૂબ ભાઈ આનંદ કરો આજ, ખૂબ આનંદ કરો, સરસ કે આ તો ગઢવી કરતા બોલાવી દેવું છે, આ તો પહેલા કેમ નહીં, બહુ સરસ ગાય છે ભાઈ. કોનું ભાઈ બાકી રહી ગયું બોલો, અરે ભાઈ અમારે આ અઠવાડિયાથી ઉદ્ઘોષક તરીકે જે તમને છણાવટ કરીને સમજાવી રહ્યા છે મારા કનુભાઈ કે રામી, આમ તો એને કનુભાઈ કહેતા કે રામી તરીકે લગભગ બધા ઓળખે, એને હું તો ભાગવતજીનો પ્રસાદ જ આપી દઉં અને એમનું સન્માન અમારે જયદેવભાઈ તરફથી થઈ રહ્યું છે. શ્રી ગોવર્ધન ના થકી જય હોજા, હું જ ઉઠાડી દઉં. અરે ભાઈ હા, મારે પ્રકાશકુમાર કહે છે ભાઈ સાલી તમે જ ઉડાડી દો. અરે વાહ ભાઈ વાહ, બસ ખૂબ આનંદ કરો, ઠાકોરજી ખૂબ કૃપા, બસ ભાગવત લઈ લો, બસ ખૂબ બસ આશીર્વાદ, ખૂબ આનંદ કરો, આનંદ કરો, ચાલો આવો જયદીભાઈ પૂજા માટે આવી જાઓ ભાઈ, હાજી આવો દીર્ઘા. હરિઓમ હરિઓમ, હિમાંશુભાઈ મિક્સચરમાં છે, ચાલો ભાઈ ઉપર આવી જાઓ. હા ભાઈ સરસ સુંદર ભાઈ, ચાલો ચાલો તમે ઉડાડો લાવો. અરે શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, રામીના માળીના ઘરના પુષ્પ કોઈ દિવસે વાસી થશે નહીં, મારો ઠાકોરજી બોલે ભાઈ. હા તમે હાજી બહુ ફૂલોની પ્રશંસનીય સેવા કરી છે, બહુ સરસ, અને વિડીયોગ્રાફી અમારે ખરેખર. હિમાંશુભાઈ તો અમદાવાદ આખો મારો પરિવાર છે, અને સંશોધક છે પાછા, નવું નવું કંઈક સમાજને આપે, અને સમાજમાં મારી કથાના શ્લોકો એમણે કંઠસ્થ કરી સમાજની સામે મૂક્યા છે. આ વખતે પણ ઘણું ઘણું એમણે માગ્યું છે અને હું આપીશ જ, અને ખૂબ પ્રચલિત થાય એમનો આ વિડીયોગ્રાફી, અને એમાંય પાછું મિક્સિંગ ક્યાંથી કોને કેવી રીતે કરી અને સમાજ સમય સમક્ષ મૂકે, હિમાંશુભાઈનો બહુ ઉમદા પ્રયત્ન છે. ઠાકોરજી એમનો યશ ઉજળો રાખે, યશસ્વી બનાવે. ભાઈ હવે જયદેવભાઈ શાસ્ત્રીજીનું સન્માન કરો,
અને પોતીનું પોતીનું પૂજન કરાવો પહેલા ભાઈ, ગંદા પુષ્પ લાવી દો. જયદેવભાઈ આવી જાઓ ભાઈ. મનીષ મનીષભાઈ અને એમના ધર્મપત્ની પ્રજ્ઞા આવી ગયા. મારો કુંજ તીર્થ બધા જ બેટા. હા સરસ. હા મારો સ્વસ્તિ નોઘા વિશ્વ વેદા સ્વસ્તિ નારક્ષો અરિષ્ટ ને મે સ્વસ્તિ નો બૃહદપતિર્દધાતુ પ્રખદસ્વા મરુતા પ્રશ્ન તરહ સુભંજાવાનભ્યદધે કોજગમાયા અગ્નિજ્વા માનવા સૂરચક્ષસો વિશ્વે નો દેવા અવસ જલમાદાય ક્રિમાણી સ્મિન કર્મણી અવાહિત વાંગ્મય પુરાણ પુરુષોત્તમસ્ય અર્ચન વિધૌ ભગવત સ્મરણ પૂર્વકમ ઇમાની દાનાનિ કર્મ કારિષ્યે. શ્રીજીને તિલક કરી. હવે આ તમે જે સપ્તાહ કરી છે જયદેવભાઈ એટલે બાબુ દાદાનો પરિવાર, આમાંથી જવારા થોડાક લઈ લેજો, તિજોરીમાંથી મૂકી દેવ, તિજોરીમાં મૂકી રાખજો એક વર્ષ સુધી. અમે ભાગવતનું ફળ શ્રીફળ તમને આપીશું, ઊંડી યુક્ત હશે, અને આ શ્રીફળ એક વર્ષ સુધી તમે ઘરમાં રાખજો, અને પેલા જવારા પણ એક વર્ષ સુધી તિજોરીમાં રાખજો. બાકી આ લીલો વાંસ, જવારા, ફૂલ બધું નદીમાં, તીર્થમાં ગમે ત્યાં પધરાવજો. લીલો વાંસ કોઈ તીર્થમાં ખાસ પધરાવજો, આ સિદ્ધ પદ છે. અહીંયા અનુકૂળ હોય તો આ ભલે, બાકી કોઈ પણ તીર્થમાં પધરાવી દેજો. અને જવારા અને શ્રીફળ એક વર્ષ સુધી આપ ઘરમાં રાખો. શાસ્ત્રીજીને તિલક કરી આપવાનો. હરિ ઓમ નમો સ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધ ફુલ્લા રવિંદાન્યત પત્ર નેત્ર એના ત્વયા ભારત તૈલ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ વ્યાસ સ્વરૂપ શ્રી સદગુરુ દેવ. પેલા બધા વસ્ત્ર લઈ લો, વ્યાસના એમનો જે કઈ ઉપહાર હોય એ પણ લઈ લો. સદક્ષિણાકં વસ્ત્રં તુભ્યમહં સંપ્રદદે ઇમાનિ વસ્ત્રાણિ સ્વસ્તિ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રી ગિરિરાજ ધરણ કી જય. આ બાજુ આવી જાય વ્યાસ પત્ની પાસે, એટલે કે આપણા દરેકના પૂજ્યમાં દીકરીને અબ પૂરો અધિકાર છે એટલે હિરલ બેન એકલી ની જમાઈ કેમ ગયા મારે પ્રકાશભાઈ. અમારા સારથી છે પાછા, મેં તો હજી પહોંચાડે નહીં. ચાલો હવે આ બાજુ બા પાસે આવી જાઓ. માતા વ્યાસ પત્ની નું પૂજન કરો, બ્રાહ્મણો ની પૂજા કરી લો, પછી આરતી. શરણાગત દી નારદ પરિત્રાણ પરાયણી સર્વસ્યારતી હરે દેવી નારાયણી નમોસ્તુતે ભગવતી દુર્ગા સ્વરૂપિણી ભગવતી વ્યાસ પત્ની ભ્યો નમઃ ચરણ કમલેશ્વ નમસ્કરો મે. ઉપહાર સાથે વસ્ત્ર, ઇમાની વસ્ત્રાણી તુભ્યમહં સંપ્રદદે તસ્સદ કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી મહાલક્ષ્મી વિદ્મહે વિષ્ણુ પત્ની જય ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાઃ. બસ ચાલો ભગવતી મહાલક્ષ્મી સ્વરૂપિણી વ્યાસ પત્ની ભ્યો નમઃ. અમદાવાદ બધાય આવજો બેટા, પાછા આજે મનીષા ચાલો નીચે આવી જાઓ પછી એટલે આરતી થઈ જાય. કગનાબેન બેટા દરેકે મહેરબાની કરીને નીચે આવી જવા માટે વિનંતી, એટલે આરતી થઈ જાય અને આપણે આપણું જે પોથી માટે જવાનું છે એ માટે સજ્જ થઈ જઈએ. બીજાથી આવેલા ભાઈ પણ જયદેવભાઈ નું સન્માન કરવા માંગે છે. શ્રી વિરમભાઈ આ બ્રાહ્મણો ની પેલા પૂજન આપી દીધું. સાત દિવસે અહીંયા કથામાં બિલિયા થી આવે છે જયદેવભાઈ, ત્યાં ઉભા વિરમભાઈ. આદિત્યભાઈ આવી જાઓ, જિગ્નેશભાઈ આવી જાઓ. શાસ્ત્રીજી બધા પોતાના આસો પર બેસો, બ્રાહ્મણો ની પૂજા થાય, ભેટ દક્ષિણા થઈ જાય. ચાલો મનીષભાઈ આવી જાઓ નીચે.
બ્રાહ્મણો નું પૂજન થયા બાદ આરતી. ચાલો મનીષભાઈ નીચે આવી જાઓ. રગ્નાબેન મનીષભાઈ વ્યાસપીઠ ઉપરથી જો જરૂરી ન હોય તો નીચે જવા માટે વિનંતી. આરતી થઈ જાય પછી મેં આપને કહ્યું એમ રામ બાબુ દાદાનો પરિવાર આમાંથી જવારા થોડા લઈ જશે. આપણે બધાએ ખાસ ધ્યાન રાખજો. શ્રીફળ અહીંયાથી વાંચતે કરતે ભાગવતજીની પોથી આપણે આમ હાઈવે આ ફરીને પછી પુષ્પવાટિકામાં જવાનું છે. પણ હું આપને મારી પરિસ્થિતિ મારે 8 વાગ્યાની ટ્રેન પાલનપુરથી પકડવાની છે રાજધાની, એટલે હું આ પોથી લઈ સીધો ઘરે બેનને પોથી પધરાવીશ. બાકી બધી પોથીઓ તમારી સાથે પ્રોસેશનમાં વાંચતે ગાતે ડીજે વાળા તૈયાર છે, એટલે આપણે વાંચતે ગાતે ભાગવતજીની પોથી પુષ્પવાટિકામાં પધરાવીશું અને ત્યાં પ્રસાદ લઈ પછી જ અહીં મહાપ્રસાદ લેવા આવીશું. પુષ્પવાટિકામાં પણ ભાગવતજીની આરતી થશે અને ત્યાં પ્રસાદ વિતરણ થાય પછી મહાપ્રસાદ એટલે જમવા માટે આપણે બધા અહીંયા આવીશું. સુંદર વૈકલ્પિક વ્યવસ્થા કરીને જાજા કરીને જય શ્રી કૃષ્ણ અત્યારે કહી દઉં, પછી મળીએ ન મળીએ. હાજી આપણા માટે સુંદર વૈકલ્પિક વ્યવસ્થા કરી છે, પોતી પોતે લઈને ત્યાં શાસ્ત્રી છે. ત્યારબાદ આપણે વાસ્તે ગાસ્તે જઈશું અને હવે તો 7-7 દિવસના બંધન બરોબર તો પ્રેમથી અને કોઈનો પ્રેમ ક્યાં ઓછો થાય છે, માત્ર આપણી અપેક્ષાઓ જ વધારે છે અને એ અપેક્ષાઓ જિંદગી ભર રહે એવું આપણે રાખીએ અને એમને જે સત્કાર્ય માટે જવું છે એમાં હસતા મોઢે એમને વિદાય કરીએ એવી શ્રી કૃષ્ણ ભગવાનને આપણે પ્રાર્થના. ખરાબ ફોટામાં હરખું આવે ને બીજો એને મળે બંશીભાઈ અને એમના ધર્મપત્ની કાલે રૂડા રે મોમેરા આવ્યા હતા ને એ છે. પ્રજ્ઞાબેન અહીંયાથી જમણા આ પોથી અત્યારે બદલાવીશું અને 2 મિનિટ માટે મનીષ અજયદેવભાઈ નામે બે આવશે પછી આલુ જે મમ્મી ને પપ્પા બે આવશે ને તમે લોકો બધી આવો પોથીઓ આપણી યાત્રા સાથે. હાય જય શ્રી કૃષ્ણ. આરતી માટે તૈયારી કરજો ભાઈ, જેને પૂજા કરવી હોય બધા જલ્દીથી કરી લેજો. ગોવિંદાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. બ્રાહ્મણેભ્યો નમઃ. ઇમાની વસ્ત્રાણિ દક્ષિણાં તુભ્યમહં સંપ્રદધે તસ્સદ કૃષ્ણાર્પણમસ્તુ. આમાં 5-5 પંડિતોને એક સરખી દક્ષિણા છે હો બાપા. મારે બોલો મારો 12મો ખેલાડી હતો આમ તો ફાવી ગયો આ વખતે. હા મારે એને આ જ્ઞાન માર્ગમાં થોડુંક મૂકવો છે. અત્યારે તો વેદ ભણી રહ્યો છે, સંસ્કૃત ભણી રહ્યો છે, પણ ખૂબ પ્રેમ કર્યો છે મારે જ્યોત્સનાબેને કે ના મારે બટુકને તો વિદ્યાદાન. હા રા મળી ગયો છે. આરતી પ્રજ્વલિત કરજો. વિષ્ણુભાઈ તૈયારી કરો, અહીંયા આવો વિષ્ણુભાઈ. હિરલબેન હિરલ આપી દે.
તો મિત્ર છે ખાસ પાછા એમના માર્ગના લીલી બધા મોકલાવી દઉં ત્યાં ત્યાં અંદર ભેગું કરાવી દઉં થાળ બધો હા જવા દો બસ અને એનું એ એ બધા પ્રસાદમાં ભેગું કરી દો ઠાકોરજીને ધરીને બસ બસ જય હો મહારાજ જય હો મનીષભાઈ કોઈને આપી દો ને બેટા ભાઈ થાળ ભગવાનની સન્મુખ થઈ ગયો છે એટલે દરેક વસ્તુમાં જે જે વસ્તુ જે છે પૂરીમાં પૂરી દાળમાં દાળ એ રીતે મૂકી દો એટલે દરેક બધું પ્રસાદ થઈ જાય જે જે વસ્તુ છે ચાલો મનીષભાઈ આવી જાઓ નીચે આરતી માટે લાઈન થઈ આપણા પરિવાર ના બાબુલાલભાઈ કિશોરભાઈ શૈલેષભાઈ બધા નીચે આવી જાઓ બધા લાઈન કરજો બાબુલાલભાઈ નો પરિવાર એટલે આપણા દાદાનો પરિવાર જયદેવભાઈના ભાઈનો પરિવાર ભાઈઓ દીકરાઓ હાજર હોય બધા આવી જાય આરતી માટે મુકેશભાઈ ક્યાં ગયો મારો એક બે મિનિટ આરતી માટે આવી જજો ભાઈ એને તો ક્યાંય હા મુકેશભાઈ રહોડામાં આવે તો રસોડામાં પણ અહીંયા બે મિનિટ અહીંયા આવી જાય મુકેશભાઈ એમના ધર્મ મુકેશ મુકેશભાઈને વિનંતી કે પોતે આવી જાય અહીંયા અને એક મારો ભાઈ છે મારો રાકેશભાઈ રાકેશભાઈ છે કે નહીં વિયાંત અને મુકેશ આરતી બોલાવી છે કિશોરભાઈ આખો પરિવાર બેટા આજે બાકી ક્યાં ગયો મુકેશભાઈ ભાઈ આરતી લેવા મને અહીંથી આવ્યો કે નહીં હા હા બસ આજ આપણો પરિવાર આવી જાવ અને આજની પૂજાના પરિવાર પણ આવી જજો આજની પૂજાના યજમાન ઓલી પાયામાં ઈટું હોય ને પછી દેખાય નહીં ઘણી આ બધી પાયામાં છે આજે આજે જોશરામે મનીષભાઈ આવો બેટા પ્રજ્ઞાબેન તીર્થ કુંજ ક્યાં છે દીકરા ભાઈ એક પડિયાનો ચોખો ચોખા તમારું ધર્મ વધે તમારું ધન વધે તમારા હાથથી પુણ્યના કામ થાય બ્રાહ્મણ સાધુ પ્રત્યેની સદભાવના દિવસે દિવસે તમારી વધે અને સંપત્તિ ભગવાને આપી છે એમાંથી સત્કર્મમાં સંપત્તિ વપરાય અને તમારા યશ ઉજળા રહે અને સદાય તમારી મતિ ભગવત ચરણારવિંદમાં વધતી રહે એવી મારી હૃદયની શુભાશીષ સાથે ખૂબ સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાગ ભવે રાકેશભાઈ માઈક આપજો બોલો કૃષ્ણ કનૈયા જય કાના કાળા પ્રભુ જય કાના કાળા ગાયો ને ચારી
પરિવાર એને જે પિતૃઓની ઉત્તમ ગતિ ગતિ થઈ કે નહીં એના પ્રમાણનું સીધી સીધા આ બધા પ્રમાણ કે તમે બધા પ્રેમથી સાત સાત દિવસ સુધી અખંડ આસન ઉપર બેઠા તો આ ભાગવતના ભગવાનના જે ચોખા છે આખા પરિવાર ઉપર વધાવી દઉં છું. સર્વે ત્રસુખીના સંતો સર્વે સંતો નિરામયા ભરવે ભદ્રાણી પશ્યંતો આ પશે દુઃખ ભાવ. યશ ઉજળા રે, તમારું ધર્મ અને ધન બંને વધે, યશ ઉજળા તો રે પણ એ યશસ્વી કીર્તિથી જગતના માંગલિક કર્મો કરતા રહ્યો અને ભગવતી ખૂબ કૃપા કરે, ભગવાન ખૂબ કૃપા કરે, યોગ માયા અને યોગેશ્વર આપના ઐશ્વર્યને ઉજળા રાખે એવી મારી હૃદયની શુભકામના તમારી સાથે પાઠવું છું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે ખાસ કહી દઉં આ મારી મુખ્ય પોથી.